કીધો ચરણ કમળ બોલે ઉચિત નહીં રહે અને બીજું રોજ સરોવર સુધી જવું ચાલીને અને 1000 સ્વર્ણ કમળ લઈ આવવા અને ભગવાન શિવજીની ઉપાસના કરવી એ ઉપાસનામાં વિક્ષેપ પડે એક પગે હું કેવી રીતે ચાલીને જઈ શકું તો હસ્તકમળ બે છે એમાંથી એક આપી દઉં પણ એમાંય મુશ્કેલી છે કે જાઉં તો ખરો સરોવર સુધી ચાલીને અને પછી એમાંથી સ્વર્ણ કમળ ઉખાડીને લઈ આવું પણ પછી એને દાંડલીથી તોડી અને શિવજીની પૂજા માટે એને સિદ્ધ કરવું પડે એ ન થાય કારણ કે એક જ હાથ હોય તો એક હાથે આમ ખેંચી તો લઉં પણ પછી દાંડલીને કેમ તોડવી તો એમાંય પૂજામાં વિક્ષેપ થાય પછી વિચાર કર્યો ભગવાન વિષ્ણુએ કે ચરણ કમળ આપી શકાય એમ નથી હસ્તકમળ પણ આપી શકાય એમ નથી એ સેવા માટે થઈને મારે મારા આ સાધન છે સેવાના સાથે રાખવા પડશે પણ નેત્ર કમળ બે છે એમાંથી એક આપી દઉં તો પૂજામાં જરાય વિક્ષેપ નહીં થાય એક આંખથી પણ બરાબર દેખાય વાંધો નહીં આવે અને એટલા માટે ભગવાન વિષ્ણુએ પોતાના હાથે પોતાનું નેત્ર કમળ કાઢી અને ભગવાન શિવજીને અર્પણ કર્યું આવી કથા છે અને તમે શ્રાવણ મહિનામાં જ્યારે મહિમ્ન સ્તોત્રનો પાઠ કરો ત્યારે પુષ્પદંતજીએ પણ મહિમ્ન સ્તોત્રની અંદર આ ઘટનાનો ઉલ્લેખ કર્યો છે એ તમે પાઠ કરતા હશો તો વિષ્ણુ ભગવાનના પણ આરાધ્ય શિવજી તો તમે વૈષ્ણવ હો તો પણ શિવજી તમારા માટે આરાધ્ય છે આદરણીય છે રામચરિતમાનસમાં તો ગોસ્વામી તુલસીદાસજી કહે છે કે શિવ અને ભગવાન રામની વચ્ચે ત્રણ સંબંધ છે સેવક સ્વામી સખા બંને એકબીજાના સેવક છે બંને એકબીજાના સ્વામી છે અને બંને એકબીજાના સખા પણ છે મિત્ર પણ છે જ્યારે રામાયણમાં શિવજીની સમક્ષ રામ પ્રગટ થાય છે અને રામજી કહે છે કે સામાન્ય રીતે કોઈ ભજન કરે ને હું એને દર્શન દઉં તો માંગ માંગ શું આપું એમ પૂછું પણ આ હું આપવા નથી આવ્યો હું પોતે માગવા આવ્યો છું તમારી સામે પ્રગટ થયો છું શિવજી તો તમને કશું આપવા માટે નહીં હું અહીંયા કશું તમારી પાસે કંઈક માગવા માટે થઈને અને આનું નામ પરિપક્વ ભક્તિ જ્યારે સ્વયં ભગવાન પણ પ્રગટ થાય તો કંઈક માગવા માટે થઈને અને ત્યારે એ કહે છે અબ બિનતી મમ સુનહુ શિવ જો મો પર નિજ નેહુ જાય વિવાહુ શંખ જઈ યહ મોહિ માગે દેહુ જાય વિવાહુ શૈલ જહી તમે જઈ અને શૈલજા સાથે વિવાહ કરો તો અબ બિનતી મમ સુનહુ શિવ આ બિનતી એ સેવકને નાતે સેવક સ્વામી સખા સી અપી કે તો સેવક પણ છે સ્વામી છે સખા છે અબ બિનતી મમ સુનહુ શિવ આ બિનતી સેવકને નાતે કરે તો સ્વયં ભગવાન વિષ્ણુ પ્રગટ થઈને શંકરજીને કહે છે કે અબ બિનતી મમ સુનહુ શિવ એ સેવકના ભાવથી કરે છે વિનંતી જો મો પર નિજ નેહુ જો તમને મારા માટે પ્રેમ છે મારા માટે પ્રેમ હોય એમ નહીં તમને મારા માટે પ્રેમ છે એટલે જાય વિવાહુ શૈલજહી તમે જઈને શૈલજાની સાથે વિવાહ કરો યહ મોહિ માગે દેહુ આ મારી માગણી છે એનો સ્વીકાર તો કહેવાનો અર્થ ભગવાન વિષ્ણુ પણ શિવોપાસક છે અને એ દ્રષ્ટિએ આપણે વૈષ્ણવ હોઈએ આપણને ભગવાન વિષ્ણુ વાલા તો વિષ્ણુને જે જે વાલા એ આપણને વાલા લાગવા જોઈએ વૈષ્ણવ રૂપે અને શ્રીમદ ભાગવતના અનુસાર જે મારો વિષય છે જે મારી ઉપાસના છે એના આધારે કહું તો શંકરજી આમ તો વૈષ્ણવ ગ્રંથ કહેવાય સત્યમ પરમ ધીમહીથી પ્રારંભ થાય છે ભાગવતનો અને છતાંય એ વૈષ્ણવ ગ્રંથ કહેવાય છે અને એના આધારે પણ કહું તો વૈષ્ણવાનામ યથાશંભુ આવું કહીને ભગવાન વેદવ્યાસ શંકરજીને શ્રેષ્ઠ વૈષ્ણવની કોટીમાં મૂકે નિમ્નગાનામ યથા ગંગા નિમ્નગા એટલે કે નદી નિમ્નગા એટલે કે નીચે તરફ જે જાય
વહેતી વહેતી નદી હંમેશા વેણ કઈ બાજુ હોય? જ્યાં ઢાળ હોય એ બાજુ વેણ. એટલા માટે નદીને નિમ્ન ગા કહે છે. સંસ્કૃતના એક એક શબ્દો બહુ સરસ, એના એની વ્યુત્પત્તિ તમે જાણો તો બહુ મજા આવે. આપણું કુળ હોય ને ભાઈ, આપણું ખાનદાન હોય ને, કે આપણે કોના કુળમાં, એમ આ બધા શબ્દોનું કુળ હોય છે, શબ્દોનું ખાનદાન હોય છે. આ કયા ગોત્રનો શબ્દ છે, એ કયા ધાતુમાંથી બન્યો, એની વ્યુત્પત્તિ કેવી રીતે થાય, એ મારા સંસ્કૃતમાં વ્યાકરણ છોકરાઓ ભણે ને એને બધું આવડે. તો નિમ્ન ગા, જેમ આ જાડવા છે ને એને સંસ્કૃતમાં અમારે કહે પાદપહ. પાદપહ એનો મતલબ પગથી પાણી પીનારા. આપણે મોઢેથી પાણી પીએ અને જાડવાને તો મૂળિયામાં પાણી નાખો એટલે પગથી પાણી પીવે, પોતાના મૂળથી પાણી પીવે, એટલા માટે પાદપહ, પાદપહ અથવા પાદપાહ બહુ વચન. તો એ રીતે નિમ્ન ગા એટલે નદી. તો નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે, વૈષ્ણવાનામ યથા શંભુ, વૈષ્ણવોમાં જેમ શિવજી શ્રેષ્ઠ છે, આવું ભાગવત કહે. પુરાણાનામ ઇદમ તથા, અને એ જ રીતે પુરાણોમાં ભાગવત શ્રેષ્ઠ. આવી રીતની તમે શિવ પુરાણ વાંચો તો શિવ પુરાણને સર્વશ્રેષ્ઠ બતાવવામાં આવશે, ભાગવત વાંચો તો ભાગવતને સૌ, અને વળી પાછા દેવી ભાગવત વાંચો તો ભાગવત કરતા દેવી ભાગવતની સૌથી ઊંચાઈ બતાવવામાં આવશે. ઘણા લોકો એવું પૂછે કે એકના એક લેખક, બધા પુરાણોના રચયિતા ભગવાન વેદવ્યાસ એક, અને એક પુરાણમાં આવી વાત કરે, બીજા પુરાણમાં આવી વાત કરે, ત્રીજા. મેં કીધું એમાં કાંઈ કન્ફ્યુઝન નથી વાલા, જેના લગ્ન થતા હોય એના ગીત ગવાય, સીધી વાત છે. કન્ફ્યુઝન જેવું કાંઈ નથી, અંતે તત્વ એક જ છે. એકમ સદ વિપ્રા બહુધા વદંતી, એ સત્ય તત્વ એક જ છે અને એને બધાય જુદા જુદા નામથી પુકારે છે. એ શિવ પરબ્રહ્મ છે, એ રામ પરબ્રહ્મ છે. આ બધા પરબ્રહ્મ એક જ તત્વના જુદા 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 સ્વરૂપો છે, પણ જ્યારે તમે શૈવ છો ત્યારે શિવથી શ્રેષ્ઠ બીજું કાંઈ નથી, શિવ પુરાણથી વધીને બીજું કાંઈ નથી. જો આ એ બરાબર ને આ એ બરાબર ને આ એ બરાબર ને આ એ હારા ને આ એ સારા ને આ એ સારા, અમારે બધા હરખા, એ ભક્તિ માર્ગમાં ન જઈ શકે. એ કદાચ જ્ઞાન માર્ગી ભલે થાય પણ ભક્તિ માર્ગમાં એનું કામ નથી. ભક્તિ માર્ગ એટલે બધાય સારા હશે પણ અમારા જેવા કોઈ નહીં, મારા ઈષ્ટ જેવું કોઈ નહીં, એનું નામ ભક્તિ માર્ગ. જ્ઞાનમાં અને પ્રેમમાં આ જ ફરક છે. જ્ઞાનમાં સમતાનું મહત્વ છે, પ્રેમમાં અનન્યતાનું મહત્વ છે. પ્રેમમાં સમતા નહીં, એમાં અનન્યતા. કે ભલે હશે બધાય, બોલું છે ને, યું તો લાખ હસી દેખે હૈ તુમ સા નહીં દેખા, વો વાલી બાત હૈ પ્રેમ માર્ગ મેં, ભક્તિ માર્ગ મેં વો વાલી બાત હૈ. અને એનું પ્રમાણ ગોસ્વામી તુલસીદાસજી કથા છે, તમે બધાએ સાંભળી હશે, કે જ્યારે વૃંદાવનમાં ગયા અને બિહારીજીના દર્શન માટે લઈ જવામાં આવ્યા, અને એમણે એમ કહ્યું કે મને ખબર છે તત્વની દ્રષ્ટિએ તું એક જ છે, મારા ઈષ્ટ રામમાં અને તારામાં કોઈ ફેર નથી. કિત મોરલી કિત ચંદ્રિકા કિત ગોપી ઉનકે સાથ, લેકિન તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાણ લો હાથ. મારો ઈષ્ટ તો રામ છે, અથવા તો મારું આરાધ્ય સ્વરૂપ, મારી જેમાં રૂચિ છે એ મને ગમતું સ્વરૂપ એ રામનું છે, અને એટલા માટે થોડી વાર વાહળી હેઠે મૂકી અને ધનુષ બાણ હાથમાં લઈ લે એટલે પછી હું પગે લાગુ. ત્યાં સુધી પગે ન લાગ્યા તુલસીદાસજી, આવી કથા છે. અને પછી એમ કહે છે કે પોતાના ભક્ત તુલસીદાસજીની એ ભાવનાને ભગવાને સ્વીકારી અને થોડી વાર વૃંદાવનવાળો એ મુરલી હેઠી મૂકી ધનુષ બાણ હાથમાં લઈ અને મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ રૂપે પ્રગટ થયા, અને તેથી પછી તુલસીદાસજી પ્રણામ કરે. તો એમાં એમાં તમે તુલસીદાસજીને એમ કહીને ભોગવી ન શકો કે આના જેવા, આ તો બહુ નેરો માઇન્ડેડ કહેવાય, એવું નથી. તુલસીદાસજીને આપણે નેરો માઇન્ડેડ નહીં કહી શકીએ. તુલસીદાસજી એની ભક્ત તરીકેની ભૂમિકા છે, એના એ એક પ્રેમી તરીકેની ભૂમિકામાં છે, અને પ્રેમમાં અનન્યતા હોય એ જાણે છે, અને છતાંય કહે છે કે મને તો મારા ઈષ્ટના રૂપમાં દર્શન આપો પછી હું માથું નમાવું. તુલસીદાસજીની આ વાત મને ગમે છે.
અને મને ગમે છે એમ નહીં, ભગવાનને ગમી એટલે તો એને એમ કર્યું. વાંસળી હેઠી મૂકીને હાથમાં ધનુષ્ય બાણ લીધા. પણ પ્રેમની આ અનન્યતા છે. પ્રેમ કા મતલબ હી હૈ કે મેરે પ્રિયતમ જૈસા દુનિયા મેં ઓર કોઈ નહીં, સબ હૈ, મેં દેખુંગા સબકા સમ્માન કરુંગા તો મેરે પ્રિયતમ કો હી સબ મેં દેખ કર મેં સબકી વંદના કરુંગા. એટલે તુલસીદાસજી એવું જ લખે કે સી રામ મેં સબ જગ જાની કરું પ્રણામ જોરી જુગપાની. અને એટલા માટે જ્યારે શૈવ છો ત્યારે શિવજીથી વધીને મોટો કોઈ દેવ નથી, અને જો શૈવ છો તો શિવ પુરાણથી વધીને બીજું કોઈ પુરાણ નથી. તમે જેના ઉપાસક હો તેનાથી સંબંધિત જે ગ્રંથ હોય એમાં તમારી અનન્ય ભાવના થાય, તે દેવમાં તમારી અનન્ય પ્રીતિ થાય, રતિ થાય, એમાં જ તમારી મતિ લાગેલી રહે, એ રીતે વ્યાસ ભગવાને દરેક પુરાણોની રચના કરી છે. આ ઋષિઓ છે ને એ જબરા માનસશાસ્ત્રના જ્ઞાતા, અને એ માનસશાસ્ત્રનો અભ્યાસ કરીને એમણે તે તે પ્રમાણે પુરાણોની રચના કરી. એટલે દેર ઇઝ નથિંગ લાઈક કન્ફ્યુઝન. કે ઘણા લોકો એવું પૂછે કે આમાં કયું સાચું માનવું અને કયું ખોટું માનવું, બધું સાચું છે, આપણું કન્ફ્યુઝન ખોટું છે. જે દેવ પ્રત્યે તમારી આરાધના ઉપાસના રતિ છે, નિષ્ઠા છે, એને લગતું એ પુરાણ અને એ અનન્ય ભાવથી એનો આશ્રય કરવાનો. ભગવાન શિવજીની કથા ગિરિબાપુ, એક ધારા ભાગવત સાંભળી સાંભળી, રામાયણ સાંભળી સાંભળી, અને પછી લોકોને એમ થાય પાછું કે હવે કંઈક નવું સાંભળીએ. અને ગિરિબાપુ તો ખબર નહીં કેટલા વર્ષોથી આપ લગાતાર શિવપુરાણને લઈ અને આખા ભારતની અને વિદેશની પણ યાત્રા કરી રહ્યા છો. અને મને એ વાતનો આનંદ છે બાપુ કે તમે સંસ્કૃત ક્યાંય ભણવા ગયા છો કે નહીં મને ખબર નથી, નથી ભણ્યા, પણ મને એ વાતનો આનંદ છે કે એક કથા કરે છે બાપુ ત્યારે વધારે ને વધારે સંસ્કૃતના શ્લોકોનું બધા પારાયણ કરે. એટલે મૂળ શિવપુરાણના જે શ્લોકો છે એનું કીર્તન થાય. મને પણ હું જ્યારે ના બહુ વર્ષ પહેલાં જ્યારે કથાનો લગભગ પ્રારંભ કરેલો, 2-5 વર્ષ થયા હશે, ને એક સાધુ મને ખૂબ પ્રેમ વરસાવ્યો અને મને એમણે કહ્યું કે તુમારે સે સંસ્કૃત મેં ભાગવત કે શ્લોક સુનકર કે પ્રસન્નતા હો રહી હૈ. અને પછી એમણે મને એક આજ્ઞા કરી કે બેટા બ્રાહ્મણ શરીર હો, સંસ્કૃત થોડા બહોત પઢે હો ઓર ભાગવત જૈસા ગ્રંથ લેકર કે ચલ રહે હો તો જીતના હો સકે ભાગવત કે શ્લોકો કા સંકીર્તન કરના કથા. લોગ ચાહે સમજે ન સમજે બાદ મેં તુમ સમજાઓગે ઓર ના ભી સમજ સકે તો મૂળ જો સંસ્કૃત શ્લોક હૈ વો લોગો કે કાન મેં પડેંગે ઓર લોગો કા ભલા હોગા. અને એ તો છે જ, ભાગવત કહે છે પ્રવિષ્ટ કર્ણ રંધ્રેણ સ્વાનામ ભાવસરોરુહમ ધુનોતી શમલમ કૃષ્ણ સલિલસ્ય યથા શરત. કાનમાં પ્રવેશી અને એ એ ગ્રંથના શ્લોકો જેમ વર્ષાની અંદર વરસેલા નદીઓના તળાવના ડોળા પાણીને શરદ ઋતુ જેમ નિર્મળ કરી દે, બસ એ જ રીતે કાનથી પ્રવેશતા આ શ્લોકો એ અંદરની ભાવનાઓને મનની ભાવનાઓને એકદમ નિર્મળ કરી દે છે. આપણને ન સમજાય તો એ મીઠું કેટલું લાગે, મધુર કેટલું લાગે. હવે આ ગોળીઓ તમે લ્યો છો માંદા પડોને, દવા લ્યો, એ હેમાંથી બનેલી છે ને એમાં કયા કયા કન્ટેન્ટ્સ છે ને એ તમને કંઈ ખબર છે? અને કદાચ ખબર હોય તો એના નામ એવા એવા હોય, તાકાત નથી તમારી, તમે ભણેલા ગણેલા હોય તોય કે તમે એને સમજી શકો, એ ડોક્ટરો જ સમજી શકે, એમડી થયેલા હોય એનું કામ છે, એ જ સમજી શકે. પણ એ દવા શેની શેની બનીને એમાં કઈ વસ્તુ કેટલી માત્રામાં પડીને એ બધી માથાકૂટમાં આપણે પડીએ છીએ ભાઈ, આપણે શું કરીએ? ડોક્ટરે કીધું હોય કે આ ગોળી તમારે જમ્યા પછી દિવસમાં 3 વાર લેવી, સવાર બપોર ને સાંજ, એટલે તાવ મટી જશે,
એટલે આપણે પૂરી શ્રદ્ધાથી એ ગોળીને એ રીતે સમયસર લેતા જઈએ અને તાવ વયો જાય. આ ગોળીઓ જ છે, હેનેથી બનીને એનું કદાચ સંસ્કૃત વ્યાકરણ તમે ન જાણતા હોય ને એમાં ન જાવતો હોય કઈ વાંધો નહીં, પણ એ સંસ્કૃતના શ્લોકો કાનમાં પડશે અને આ કાનથી પીવાની દવા છે, કાનથી લેવાની દવા છે. એ કાનમાં પડશે અને દવા એનું કામ કરશે. આપણે બસ નિયમિત રીતે દવા લેવાની. તો મૂળ શ્લોકોનું સંકીર્તન ખૂબ શ્રદ્ધાપૂર્વક થઈ રહ્યું છે અને નાના એવા જીરા ગામમાં આ પરિવારમાં આવો સારો પ્રસંગ આવ્યો છે એની અંદર હું પણ હું જાઉં છું સાઉથ આફ્રિકા, આવતીકાલે ત્યાં રવાના થાઉં છું અને એ પહેલાં અહીંયા નવા વર્ષમાં ગઈકાલે એક ભાગવતની અંદર મારે જવાનું થયું તો થોડી વાર ત્યાં સાંભળ્યું ઓછું, બોલવાનું વધારે થયું. અહીંયા આવીને પણ આજે શિવ પુરાણમાં હાજરી લગાવીને અહીંયા વંદન કર્યા, થોડી મિનિટો સાંભળવાનો પણ અવસર મળશે. મને વાત એ વાતનો સંતોષ ને આનંદ એ છે કે આ વર્ષનો હું પ્રારંભ કરું એ વક્તાથી પ્રારંભ થવાને બદલે મારું આ વર્ષ શ્રોતા બનીને શરૂ થયું, એનો પ્રારંભ શ્રોતા બનવાથી થયો, એનો વિશેષ આનંદ છે. નહીં તો અમારા વક્તાઓના કાન છે ને એ કાયમના ઉપવાસી હોય, એને રોજની 11 હોય, એટલે ક્યારેક આવી રીતે કથા સાંભળવાનું મળે ત્યારે પારણા કરતા હોય એકાદશી પછીના, એવો એક અહેસાસ થાય. હું અમારા ગોયાણી ભાઈએ મને જીરા પરિવારનો ભાવ મારા સુધી પહોંચાડ્યો અને કહ્યું કે ભાઈ શ્રી આ લોકોની એવી ઈચ્છા છે કે ભાઈ આવે, અને મેં લોકોને કીધું છે પાછું એનું કામ પાકું, મેં એને એમ કીધું છે કે હું લઈ આવીશ. મેં કીધું તો તમારે ખાલી મને કહેવાનું રહે છે કે અનુમતિ મેળવવાની, તો કંઈ વાત નથી સાથે આમાં. એટલે એને અનુમતિ મેળવવાને બદલે મને ઇન્ફોર્મ કર્યો કે ભાઈશ્રી મેં લોકોને કીધું છે કે હું ભાઈશ્રીને વિનંતી કરીશ ને ભાઈશ્રી આવશે હું લઈ આવીશ. એટલે એની ભાષા છે કે આપણે જવું પડશે. મેં કીધું સારું, આપણે આજે પોરબંદરથી નીકળી અહીંયા પ્રણામ કરી વ્યાસપીઠને ને સીધો રાજકોટથી મુંબઈ પહોંચીશ, પણ તમારા સૌની સાથે અડધો પોણો કલાક ક્ષણોત્રયી વસુ દુર્લભ મને પણ એ લાભ મળ્યો, એના માટે હું મારી જાતને પણ ધન્ય માનું છું. ફરીથી આપ સૌ પરિવારને માટે ભગવાન શ્રી હરિ પાસે પ્રાર્થના, આપ સૌ ભાઈ બહેનોને ફરીથી એકવાર નવા વર્ષના ખૂબ ખૂબ અભિનંદન, સાલ મુબારક. અને આવી મજાની ગળહેટી શરૂઆત થઈ છે અને આ તો શિવજીનો પ્રસાદ છે એટલે એમાં થોડું ઓલું હોય, ગોળી બોળી થોડીક અંદર આવે. કાશીમાં તો શિવરાત્રિ દી બધા ખાસ પ્રસાદ લે એટલે એમાં થોડો નશો હોય, પણ આપણે નશો છે એ અલૌકિક નશો છે, ભજનનો નશો છે, એટલો ભાંગનો નહીં, ભજનનો નશો છે. એટલે આ નશામાં મસ્ત રહો. મોઢું મીઠું કરાયું ને એમાં એવું છે કે ભાંગ કોઈ લે અને એની હારવાર થોડુંક બરફીનું બટકું લેવાઈ જાય તો જોરદાર ચડે, એવો નિયમ છે ભાંગનો, એવો નિયમ છે કે એની સાથે જો મીઠાઈ ખાધી તો જબરી ચડે. એટલે મોઢું મીઠું કરાવ્યું છે પરિવારે શિવપુરાણ દ્વારા, એમાં થોડી ભાંગ ભળી છે અને મીઠાઈ પણ છે, એટલે મને પાકી ખાતરી છે કે તમને ચડશે તો ખરી. અને ભાંગ જેને ચડે પછી તમને ખબર છે ને, જે હસવાનું ચાલુ કરે પછી એક ધારા હસતા જ રહે, સ્ટોપ જ ન થાય. મને ખબર છે કારણ કે મને એકવાર એવી ચડી હતી. એકવાર એવો પ્રસાદ લીધા પછી એકવાર એવો અનુભવ અમે કર્યો હતો.
અને જો રડવાનું ચાલુ કરે તો રડવાનું બંધ ન થાય એટલે તમને ચડશે એવી સંપૂર્ણ સંભાવના. અને સંભાવના શું કામ, હું પ્રાર્થના કરું ભગવાન ભોળાનાથને કે ચડે, કારણ કે ભોળાનાથને શરણે આવ્યો એ પડે થોડો, એ તો ચડે ચડે, એવી પ્રાર્થના કરું ચડે. અને જો હસવાનું ચાલુ કરો તો સદા હસતા રહો મોજમાં ભોળાનાથની કૃપાથી, ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવે, હા હંમેશા હસતા રહો. તકલીફો આવે ને એની સામે તમે દાંત કાઢતા રહ્યો, તકલીફ ને તકલીફ થાય કે આ માણસને મારી કાંઈ પડી નથી લાગતી, મારાથી જરાય પ્રભાવિત નથી, તો તકલીફ વહેલી વિદાય થાય. તપંતિ વિવિધા સ્તાપાન એતાન એ વાળી વાત થાય. અને એવી રીતે મોજમાં હસતા રહો, પરિસ્થિતિ ગમે તે આવે, કારણ કે ભોળિયો નાથ એ આપણો નાથ, એ આપણો આરાધ્ય, એની કૃપા સાથે છે, પછી શું મૂંઝાવાનું. એટલે હસતા રહો તો હસતા જ રહ્યો, અને જો આ ચડે અને કોઈક રડવાનું ચાલુ કરે તો ભોળાનાથને કૃપા, ભોળાનાથની કૃપા, પછી રડતા જ રહ્યો, પણ રડવાનું ભોળાનાથ માટે, જે મીરા રડ્યા અને ચૈતન્ય મહાપ્રભુ રડ્યા એવું રડવાનું. બાકી આમ તમને સંસારમાં રડવું ન પડે, પણ ભોળાનાથની યાદમાં, ભક્તિમાં, મીરાની જેમ, ચૈતન્ય મહાપ્રભુની જેમ આંસુડા પાડતા રહો ભગવાનની યાદમાં, તો એ રડવું પણ સાર્થક. જેમ ગોપીઓ રડી, રુરુદુહ સુસ્વરમ રાજન કૃષ્ણ દર્શન લાલસા, તો આવા પ્રેમના આંસુ, ભક્તિના આંસુ, ભાવના આંસુ તમારી આંખોમાં રહે, અને બાકી સંસારમાં સદા હસતા રહો, મોજમાં રહો, એવી ભગવાન શિવજીને પ્રાર્થના કરી, ફરીથી એકવાર વ્યાસપીઠને વંદન કરી અને મારી વાતને વિરામ આપું છું. મોઢું બંધ, કાન ખુલ્લા કરી થોડી વાર કથા સાંભળીશ અને પછી હું આજ્ઞા લઈશ. સૌને જય શ્રી કૃષ્ણ. જોરદાર તાળીઓ સાથે ફરી એક વખત આપણે પૂજ્ય શ્રી ભાઈશ્રીના આશીર્વચનને આપણે શિરોમાન્ય ધરીશું. આવો ત્રિભુવન ગુરુની કથામાં અને સર્વત્ર બિરાજમાન જગતગુરુની છત્રછાયામાં, અને વેદ કહે છે પૃથ્વી પરના સાક્ષાત ગુરુ એ બ્રાહ્મણ છે, તો આજે આપણા સૌનું સદભાગ્ય છે કે પૃથ્વી પરના પ્રત્યક્ષ ગુરુ એ આપણી વચ્ચે ઉપસ્થિત છે. આવો આજે ત્રણેય ગુરુની ઉપસ્થિતિની વચ્ચે પુનઃ પુનઃ શિવકથાની અંદર આપણે સૌ સમ્મિલિત થઈએ. ઓમ નમઃ શિવાય. બોલીએ સદગુરુ ભગવાન. વર્ષના પ્રારંભમાં વીરજીભાઈ હરિભાઈ ચોરડિયા પરિવાર દ્વારા નાનકડા જીરા ગામની અંદર ભગવાન મહાદેવની કથાના માધ્યમ દ્વારા પૂજ્ય બાજીના દર્શન થયા આપણા સૌનું અહોભાગ્ય છે. પૂજ્ય બાજીના ચરણોમાં પ્રણામ કરી, થોડું નાનકડું કીર્તન કરી, ત્યાર પછી કથાનો પ્રારંભ કરી. ચારુકેશ આધારિત કૃપા
પડે.